વાત કરીએ વડોદરાની તો વડોદરામાં કોંગ્રેસના ત્રણ રાજ્યોના પ્રભારી ડોક્ટર અજય કુમારની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તો ત્રણ રાજ્યોના કોંગ્રેસ પ્રભારી ડોક્ટર અજય કુમારે નિવેદન આપતા જણાવ્યું છે કે આજની પ્રેસ કોન્ફરન્સ અરવિંદ એડવર્ટાઇઝ એન્ડ કંપની માટે છે. જે રીતે દેશમાં અસત્યનો પ્રચાર ભગવતસિંહના નામે થઈ રહ્યો છે, મનીષ સિસોદિયાને પણ ભારત રત્નની તેઓ વાત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી જેલ જવાનું થાય તો ભગતસિંહ સાથે સરખાવે છે. આમ આદમી પાર્ટી 420 છાપ પાર્ટી છે. આ પાર્ટી અન્ના આંદોલન સમયે ગાંધીવાદી હોવાનું કહેતી હતી. હવે તેમના કાર્યાલયમાં ગાંધીજીના ફોટો સુદ્ધા નથી દેખાતા. હવે બેશરમ ઓ આંબેડકરનો ફોટો રાખી અને પણ હટાવી દીધો છે. તો ઇન્ડિયન અગેન્સ્ટ કરપ્શન આંદોલન લોકપત બિલના વિરુદ્ધમાં પણ આમ આદમી પાર્ટી સમર્થનમાં છે. હવે દિલ્હી અને પંજાબમાં લોકપાલની જ નિમણૂક નથી કરતા, તો દિલ્હીમાં કેજરીવાલ રિક્ષામાં નથી બેસતા અને ગુજરાતમાં રિક્ષા માંગે છે. દિલ્હીમાં અમિત શાહ કરતા વધુ સિક્યુરિટી રાખે છે. કોંગ્રેસ દ્વારા પંજાબમાં ફ્લાઇના ખર્ચ અંગે તેઓ આરટીઆઈ પણ કરી અને જવાબ નથી આપતા, એટલે આમ આદમી પાર્ટી પર તેઓએ ભરપૂર પ્રહાર કર્યા છે. આ સાથે તેઓએ અમિત શાહની સુરક્ષામાં જેટલા જવાનો તૈનાત નથી એના કરતાં પણ વધારે કેજરીવાલની સુરક્ષામાં જવાનો તૈનાત છે તેની પણ તેઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત તાકી છે.